महानगरपालिका द्वारा G20 इवेंट अंतर्गत रेली योजाई थी। महानगरपालिका द्वारा शहर में स्वच्छता माटेनी झूंबेश हाथ धरवामां आवी छे, जेना माटे G20 इवेंट अंतर्गत रन फॉर एनवायरमेंट एंड क्लाइमेटनुं आयोजन करवामां आव्युं हतुं। आ रेलीमां विविध संस्थाओ शाळाओना विद्यार्थीओ जोड़ाया था, जेमणे स्वच्छ भावनगर माटेनो रेलीना माध्यमथी संदेशो पाठव्यो हतो। આપણે સૌ સ્વચ્છતા સૌ ભાવનગર શહેરના સુજ્ઞ નાગરિકો આજ રોજ શપથ લઈએ છીએ કે સ્વચ્છ ભાવનગર સ્વસ્થ ભાવનગર। શ્રી રાજીવભાઈ સ્કૂલના વિદ્યાર્થીઓની વિનંતી છે, હવે આપણે સૌ તને છાયડાનો કોઈ દિવસ ના લાગે અભાવ, એટલા માટે મેં રાખ્યો છે વૃક્ષનો સ્વભાવ। તને છાયડાનો કોઈ દિવસ ના લાગે અભાવ, એટલા માટે મેં રાખ્યો છે વૃક્ષનો સ્વભાવ। G20 ઇવેન્ટ અંતર્ગત રન ફોર એન્વાયરમેન્ટ એન્ડ ક્લાઇમેટનું આયોજન અધિકારી શ્રી અને તેમની કચેરી દ્વારા ખૂબ જહેમત ઉઠાવવામાં આવી છે। ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કર્મચારી વિવિધ શાળાના વિદ્યાર્થીઓને પૂર્વ પ્રમુખ શ્રી રાજુભાઈ કંડિયા ક્લાઇમેટ પાર્ક સહભાગી તમામ શિક્ષક મિત્રો પણ જોડાશે। G20 જે કાર્યક્રમ ચાલી રહ્યો છે એ અંતર્ગત આજરોજ એક રેલીનું આયોજન કરવામાં આવેલું છે અને લોકોમાં જાગૃતિ ફેલાવવાની છે કે આપણે સિંગલ પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરીએ, ગમે ત્યાં કચરો ન રાખીએ, સ્વચ્છ ભારત તો તંદુરસ્ત ભારત। હંમેશા હું બધાને કહેતી આવી છું કે કોઈએ બહાર કામ ન કરવા જાવ તો કાંઈ નહીં, પોતાનું ઘર, પોતાનું આંગણું અને પોતાની શેરી જો દરેક વ્યક્તિ સ્વચ્છ રાખે તો પોતાની શેરી સ્વચ્છ રાખો એટલે સોસાયટી થાય, સોસાયટી સ્વચ્છ રાખો એટલે ભાવનગર સ્વચ્છ થાય, અને ભાવનગર સ્વચ્છ રાખો એટલે આપોઆપ આપણું આખું ભારત અને દુનિયા પણ સ્વચ્છ થાય છે। જો સ્વચ્છ ભારત હશે તો તંદુરસ્ત ભારત હશે, અને તંદુરસ્ત ભારત હશે તો આગામી સમયમાં આપણે કોઈ પણ જાતની બીમારીની સામનો કરી શકશું। તો આજરોજ જે જનજાગૃતિ માટે રેલી કાઢવામાં આવી છે તો એ રેલી સાર્થક થાય એ માટે બધા જ ભાવનગરવાસીઓને હું નમ્ર વિનંતી કરું છું કે આપણે સિંગલ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરીએ, જ્યાં ત્યાં કચરો ન રાખીએ, અને ભાવનગરને સ્વચ્છ બનાવવામાં આપનો પોતાનો યોગ્ય ફાળો આપીએ એવી નમ્ર વિનંતી સાથે હસ્તુ બધાને મારા જય સિયારામ।